हेलो फ्रेंड्स, वेलकम टू शिवम क्लासेस। आज आपने धोरण 12 विषय SPNCC ની અંદર પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા ચેપ્ટર નો અભ્યાસ આપણે આગળ વધારશું। અત્યાર સુધીમાં આપણે શેર હપ્તા અંગેની વિધિ અને એના સેક્રેટરીની ફરજો વિશેની માહિતી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર પ્રાપ્ત કરેલી હતી। આજે એક નવા પ્રશ્નની એક નવા મુદ્દાની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાની છે। प्रश्न नंबर 7, शेर जप्ती नो अर्थ अने तेनी कार्यवाही, एटले के शेर जप्ती कोने कहेवाय अने ए शेर जप्ती करवा माटे कंपनी द्वारा कई प्रक्रिया के कार्यवाही अनुसरवामां आवे। एमां सौ प्रथम आपने शेर जप्ती ना अर्थ विशेनी माहिती प्राप्त करिए। तो शेर जप्ती एटले शेर पर मंगावेल हप्तो वसूल नहीं आवता आखरना उपाय तरीके शेर पर भरायेल रकम जप्त करवी। आपने आगळ एक हप्तानी विधिनी अंदर जोयेलू हतु के कंपनी छे पोताना शेर धारको पासेथी शेर पर हप्तानी रकम मंगावे, पण जो कोई शेर धारक आ हप्तानी रकम भरी सके नहीं तो आखरना उपाय तरीके तेना पर भरायेल रकम, मतलब के शेर धारके अत्यार सुधी जे रकम छे कंपनी ने चूकवेली छे ए रकम जप्त करवामां आवे, जेने शेर जप्ती तरीके ओळखवामां आवे छे। हवे आ संपूर्ण प्रक्रिया एक आपने उदाहरण द्वारा समझिए। तो धारो के कोई शेर धारके कंपनी ना 5000 शेर नी खरीदी करेली छे। एक शेर नी मूळ किंमत 10 रुपया छे, तो आ शेर धारके कंपनी ने कुल 50,000 रुपया भरवाना थाय। एटले 5000 शेर मूळ किंमत 10 रुपया अने 50,000 रकम एने कंपनी ने चूकवानी थाय छे। हवे आपने खबर छे के कंपनी एक ही साथे शेर धारक पासेथी पूरेपूरी रकम मंगावती नथी, हप्ते हप्ते रकम मंगावे छे। एटले सौ प्रथम कंपनीए आना पर अरजीनी रकम मंगावेली, અરજીના કંપનીએ શેર દીઠ 2 રૂપિયા મંગાવેલા છે, એટલે અરજીના 2 રૂપિયા લેખે આપણી પાસે શેર કેટલા છે તો કે 5000, તો 5000 શેરના આપણે અરજી વખતે શેર ધારકે કેટલા રૂપિયા ભરવાના થાય છે 10000, જે શેર ધારકે ભરી દીધા। ત્યાર પછી કંપનીએ તેના શેર મંજૂર કર્યા, એટલે મંજૂરીની રકમ કંપનીએ એક શેર ઉપર 3 રૂપિયા મંગાવી, એટલે 3 રૂપિયા લેકે 5000 શેર ઉપર આપણે ગણતરી કરીએ તો આપણે રકમ કેટલી ભરવાની થાય, તો 15000, એ પણ શેરધારકે ભરી દીધી। હવે કંપનીએ જરૂરિયાત મુજબ પ્રથમ હપ્તાની રકમ મંગાવેલી, પ્રથમ હપ્તો કંપનીએ છે એ પણ 3 રૂપિયાનો મંગાવેલો 5000 શેર ઉપર, એટલે 5000 શેર ઉપર 3 રૂપિયા લેખે 15000 શેરધારકે કંપનીને ચૂકવવાના થાય, એ પણ કંપનીએ ચૂકવી દીધા। એટલે આમ અત્યાર સુધીમાં શેરધારકે કુલ 50000 રૂપિયા ભરવાના હતા, જેમાં અરજીના 10000, મંજૂરી વખતે 15000 અને પ્રથમ હપ્તા વખતે 15000, એટલે અત્યાર સુધીમાં 40000 રૂપિયા શેરધારકે કંપનીને ચૂકવી દીધા। હવે કંપનીએ આખરી હપ્તાની રકમ શેરધારક પાસેથી મંગાવેલી, કેટલા રૂપિયાનો આવશે તો 10માંથી 2 ને 3 5 ને 3 7 રૂપિયા 8 રૂપિયા આવી ગયા છે, તો હવે 2 રૂપિયા છે આખરી હપ્તો હોય, એટલે 2 રૂપિયાનો આખરી હપ્તો, શેર કેટલા છે તો કે 5000, એટલે કુલ શેરધારકે 10000 રકમ ભરવાની થાય। હવે આ રકમ કંપનીએ, સમજો, આ રકમ કંપનીએ શેરધારક પાસેથી મંગાવી અને એના માટેની તારીખ આપેલી કે આ રકમ છે એ કંપનીએ આ તારીખ સુધીમાં કંપનીને તમારે જમા કરાવી દેવાની। હવે શેરધારકે એ તારીખ સુધીમાં તે રકમ કંપનીને જમા કરાવી શકા નહીં, મતલબ કે શેરધારકે કંપનીને આખરી હપ્તાની રકમ ન ચૂકવી। આખરી હપ્તાની રકમ કંપનીને ન મળી એટલે એને આપણે કીધો બાકી હપ્તો, એટલે કંપની શેરધારકને પાછી એક નોટિસ મોકલે, જેને સ્મૃતિપત્ર તરીકે ઓળખવામાં આવે, જેમાં જણાવવામાં આવે કે ભાઈ તમારે હપ્તાની રકમ ભરવાની બાકી છે તો હપ્તાની રકમ તમે વ્યાજ સહિત ભરી દો। પણ એમાં પણ શેરધારકે હપ્તાની રકમ ન ભરી એટલે કંપની પછી એને ત્રીજી વખત એક નોટિસ આપે અને એમાં એવું જણાવે કે આ હપ્તાની રકમ તમે ભરી દો, નહીંતર કંપની તમારા શેર જપ્ત કરશે। હવે એમાં પણ શેરધારકે હપ્તાની રકમ કંપનીને ચૂકવી નહીં, એટલે પહેલી વખત બધાની સાથે હપ્તાની રકમ મૂકવી, એમાં ન મળે એટલે સ્મૃતિપત્ર, એમાં પણ ન મળી એટલે અંતિમ ચેતવણી પત્ર મોકલો, આમ શેરધારકે આખરી હપ્તાની રકમ કંપનીને ભરી નહીં। હવે આ ન ભરાયેલ રકમ છે એટલે કંપની હવે આના ઉપર શેર જપ્તીની કાર્યવાહી કરશે, મતલબ કે શેરધારકના આ 5000 શેર છે એ કંપની પોતે જપ્ત કરી લેશે, અને શેર જપ્ત થાય એટલે અત્યાર સુધી
જેટલી રકમ તમે ભરેલી છે અત્યાર સુધી આપને કેટલી, તો અરજીમાં 10, મંજૂરીમાં 15 અને પ્રથમમાં 15, એટલે આમ 40,000 રૂપિયા કંપનીને આપને ચૂકવેલા છે. આ 40,000 રૂપિયા કંપની આપને જપ્ત કરી લે, મતલબ આ 40,000 રૂપિયા શેરધારકને પરત મળતા નથી. એટલે જો અહીંયા કે શેર જપ્તી એટલે શેર પર મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા. હવે કયો હપ્તો વસૂલ ન આવ્યો, તો આખરી હપ્તાની રકમ વસૂલ આવેલી નથી. તો આખરના ઉપાય તરીકે હવે કંપની શું કરશે કે શેર પર ભરાયેલ રકમ, એટલે કેટલી રકમ, તો કે અત્યાર સુધી ભરાયેલી રકમ 40,000, એ કંપની જપ્ત કરી લે. તો આ પ્રક્રિયાને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે. હવે આપણે જપ્તીનો અર્થ જોયા પછી શેર જપ્તીની વિધિ અથવા એની કાર્યવાહી જોઈએ કે જેના માટે કંપની ધારાની ચોક્કસ જોગવાઈઓનું પાલન કરી અને સંપૂર્ણ શેર જપ્તીની વિધિ કરવાની હોય છે, નહીંતર આમાં કંપની અથવા જવાબદાર અધિકારી દંડ અથવા સજાને પાત્ર બને. એટલે ચોક્કસ વિધિ કઈ અનુસરવી એના માટેની એક યાદી આપણે જોઈએ. તો શેર જપ્તીની વિધિમાં સૌ પ્રથમ બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની. પહેલાં તો એ નક્કી કરવાનું કે કેટલા એવા શેરધારકો છે કે જેને હપ્તાની રકમ ભરેલી નથી. હવે કેને આધારે ખબર પડે, તો બેંકની ભરણા ચિઠ્ઠીને આધારે આપણે યાદ કરવાનો શેર હપ્તા મંગાવવાની વિધિનો પ્રશ્ન, જેની અંદર મુદ્દો આવતો આપણે કે શેરધારક જ્યારે હપ્તાની રકમ ચૂકવે છે ત્યારે રસીદ છે એ બેંક શેરધારકને આપે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખીને જે કંપનીને મોકલી આપે. એટલે ભરણા ચિઠ્ઠી જેટલા શેરધારકોની મળેલી છે એટલા એ હપ્તાની રકમ ભરેલી છે, જેની ભરણા ચિઠ્ઠી બેંક પાસેથી કંપનીને મળેલી નથી એને હપ્તાની રકમ બાકી છે. એટલે બેંકની ભરણા ચિઠ્ઠી ઉપરથી સેક્રેટરી હપ્તાની રકમ ચૂકવેલ ન હોય તેવા સભ્યોની યાદી તૈયાર કરે છે કે ભરણા ચિઠ્ઠી જેની મળેલી નથી એવા શેરધારકો કેટલા, એને આધારે સેક્રેટરી છે એ જે શેરધારકોના હપ્તા બાકી હોય એની એક યાદી તૈયાર કરે છે. આ યાદી તૈયાર થઈ ગયા પછી આ યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. એટલે યાદી તૈયાર થાય છે, આ યાદી સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે છે, અને જેમાં સંચાલક મંડળ એવો નિર્ણય લે છે કે હવે આગળ આ જે શેરધારકોના હપ્તા બાકી છે એના ઉપર આગળ કઈ કાર્યવાહી કરવી. એટલે પહેલા બાકી હપ્તાની યાદી તૈયાર થયેલી, આ યાદી છે એ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે. પછી સંચાલક મંડળની જે ચર્ચા આવે એને આધારે ત્રીજો મુદ્દો સ્મૃતિપત્ર મોકલવા. સ્મૃતિપત્ર એટલે યાદ અપાવતો પત્ર, કે જેની અંદર શેરધારકોને પાછી એક યાદ અપાવવા માટેની એક નોટિસ મોકલવામાં આવે. એટલે જે સભ્યોના હપ્તાની રકમ બાકી હોય તેવા સભ્યોને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે કે જેટલા શેરધારકોએ હપ્તાની રકમ ભરેલી નથી એને એક સ્મૃતિપત્ર એટલે યાદ અપાવતો આપને પત્ર આપવામાં આવે છે, અને જેની અંદર આ રકમ એટલે કે બાકી હપ્તાની રકમ વ્યાજ સાથે ચોક્કસ સમય મર્યાદામાં ચૂકવવાનું જણાવવામાં આવે છે. એટલે એમાં શેરધારકને સ્મૃતિપત્ર દ્વારા જાણ કરવામાં આવે કે તમારે જે હપ્તાની રકમ બાકી છે આ રકમ હવે તમારે વ્યાજ સાથે ભરવાની થશે, કારણ કે પ્રથમ વખત જ્યારે તમે હપ્તાની રકમ ન ચૂકવો તો હવે પછી તમારે હપ્તા ઉપર જરૂરી વ્યાજ પણ ચૂકવવાનું થશે. એટલે વ્યાજ સાથે આ રકમ ચોક્કસ મુદતની અંદર કંપનીને ભરવા માટેનું જણાવવામાં આવે છે, જેમાં કંપની છે કે એને ચોક્કસ તારીખ આપે છે. ત્યાર પછી નંબર 4, અંતિમ ચેતવણી પત્ર. હવે તમે સ્મૃતિપત્ર મોકલેલો, સ્મૃતિપત્રની અંદર વ્યાજ સહિત આ રકમ જણાવવાનું આપને કંપનીએ શેરધારકને કીધું, પણ આમ છતાંય જો શેરધારક એ સમય મર્યાદામાં આપને આ રકમ ન ચૂકવે તો એના માટે કંપની એને અંતિમ ચેતવણી પત્ર મોકલે છે, જેમાં સ્મૃતિપત્ર મોકલવા છતાં પ્રતિભાવ ન મળે, મતલબ કે સ્મૃતિપત્ર તમે મોકલો છતાં પણ શેરધારક છે હપ્તાની રકમ ન ચૂકવે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે. એટલે કે સ્મૃતિપત્ર મોકલવા છતાંય જો હપ્તાની રકમ ન ભરાય તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એ શેરધારકને મોકલવામાં આવે, જેમાં શું જણાવવામાં આવે કે પત્ર મળ્યાથી 14 દિવસમાં, મતલબ શેરધારકને આ અંતિમ ચેતવણી પત્ર મળે ત્યારથી 14 દિવસમાં હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની તાકીદ કરવામાં આવે. એટલે એને એવું જણાવવામાં આવે કે અંતિમ ચેતવણી પત્ર મળ્યા પછી 14 દિવસની અંદર હપ્તાની રકમ તમારે વ્યાજ સહિત અમને ભરી દેવાની થશે, અને એક એવી ચેતવણી પણ આપવામાં આવે કે જો આ બાબતનું પાલન નહીં થાય, મતલબ કે 14 દિવસમાં હપ્તાની રકમ નહીં ભરાય તો હવે કંપની તમારા શેર છે એ શેર જપ્ત કરશે. એટલે શેર જપ્તીની એક ચેતવણી પણ આપવામાં આવે છે કે હવે જો તમે હપ્તાની રકમ નહીં ભરો તો કંપની છે એ તમારા શેર જપ્ત કરી લેશે. ત્યાર પછી આ શેર જપ્તીની વિધિ આપણે આગળ ધપાવીએ, તો આપણે ત્યાં સુધી જોયું કે પહેલાં સભ્યની છે એ બાકી હપ્તાની યાદી તૈયાર કરી,
बाकी हप्ता की याद ने आधार जे शेरधारको हप्ता की रकम नहीं भरेली एमने स्मृतिपत्र मोकल्या स्मृतिपत्र की अंदर एने रकम भरवानु कीधु पण एमां कंई एनो प्रतिभाव न मळता आपने अंतिम चेतवनी पत्र मोकलेलो अंतिम चेतवनी पत्र में आपने 14 दिवस समय आप्यो ने एवी चेतवनी पण आपी के जो हप्ता की रकम नहीं भराय तो कंपनी शेर जप्त करशे आम छता जो शेरधारक हप्ता की रकम न भरे એટલે નોટિસ સ્મૃતિપત્ર અને અંતિમ ચેતવણી મોકલવા છતાં પણ જો હપ્તાની રકમ ન ભરાય તો હવે સંચાલકો એવું નક્કી કરી લે કે ભાઈ આ શેરધારક કોઈ પણ સંજોગોમાં હપ્તાની રકમ ભરવા માંગતો નથી એમ સમજી અને શેર જપ્તીનો ઠરાવ એટલે કે સંચાલક મંડળની સભામાં શેર જપ્ત કરવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે એટલે અંતિમ ચેતવણી પત્ર મોકલવા છતાં 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે એટલે કે સંચાલક હવે એવું નક્કી કરે છે કે આ વ્યક્તિ હવે કોઈ પણ સંજોગોમાં હપ્તાની રકમ ભરવા માંગતો નથી કારણ કે 3 વખત આપણે એને નોટિસ મોકલી પહેલા બધાની સાથે નોટિસ અંતિમ સ્મૃતિપત્ર મોકલેલો અને અંતિમ ચેતવણી પત્ર મોકલેલો છતાંય હપ્તાની રકમ ન ભરી હોય 14 દિવસ સમય આપવા છતાં તો હવે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરી અને આ સભ્યના આ શેરધારકના શેર કંપની જપ્ત કરે છે ત્યાર પછી શેર જપ્તીની નોટિસ મોકલી કારણ કે કંપનીએ શેરધારકના શેર જપ્ત કરેલા છે તેની જાણ કરતી એક નોટિસ શેરધારકને પણ મોકલવામાં આવે છે એટલે શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ સભ્યને મોકલવામાં આવે છે સેક્રેટરી છે આ નોટિસ તૈયાર કરી અને સભ્યને મોકલે અને સભ્યને એવું જણાવે કે હપ્તાની રકમ ન ભરતા કંપનીએ તમારા જે તે રકમના શેર છે એ કંપનીએ જપ્ત કરેલા છે અને આની સાથે એક નોટિસની સાથે સંચાલક મંડળના એક ઠરાવની નકલ પણ સેક્રેટરી છે એ સભ્યને મોકલાવે છે જેથી સભ્યને જાણ થાય કે આપના શેર કંપની જપ્ત કરી લીધેલા છે અને આ ઉપરાંત શેર અને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે એટલે કે શેરધારક પાસે જે શેર છે અને શેરના જે પ્રમાણપત્ર છે એક સેક્રેટરી શેરધારકને જણાવે કે ભાઈ તમારી પાસે રહેલા તમારા શેર અને તમારા પ્રમાણપત્ર તમે કંપનીને જમા કરાવી દો કારણ કે કંપનીએ તમારા શેર જપ્ત કરી લીધેલા છે ત્યાર પછી જાહેર નોટિસ અમુક નંબરના શેર જપ્ત કરવામાં આવ્યા છે તે અંગેની જાહેર નોટિસ વર્તમાનપત્રમાં આપવામાં આવે છે એટલે કંપની છે એ વર્તમાનપત્રમાં એક નોટિસ આપે કે અમુક નંબરના સિરિયલ નંબરના શેર કંપનીએ જપ્ત કરેલા છે નહીતર ઘણી વખત એવું થાય કે જપ્ત થયેલા શેર છે એ પણ કોઈ વ્યક્તિએ ખરીદ વેચાણ થાય તો પછી એ શેર છે એ ચાલતા નથી કારણ કે જે શેર કંપનીએ જપ્ત કરી લીધેલા છે એ શેર કંપનીએ રદ જ કર્યા છે એટલે એનું તમે ખરીદ વેચાણ કરતા નથી એટલે આવી ઘટના ન બને એના માટે કંપની સેક્રેટરી છે એ વર્તમાનપત્રમાં એક જાહેર નોટિસ આપી દે કે અમુક નંબરના શેર એટલે અહીંથી અહીં સુધી નંબરના શેર છે એ કંપનીએ જપ્ત કર્યા છે તે અંગેની જાહેર નોટિસ વર્તમાનપત્રમાં આપવામાં આવે છે અને એવું જણાવવામાં આવે કે હવે પછી આ શેરનું કોઈ પણ વ્યક્તિએ ખરીદ વેચાણ કરવું નહીં કારણ કે આ શેર કંપની દ્વારા જપ્ત કરવામાં આવેલા છે આઠમી બાબત છે સભ્ય પત્રકમાં નોંધ એટલે કે સૌથી છેલ્લે સેક્રેટરી છે એ કંપનીનું જે સભ્ય પત્રક છે એ સભ્ય પત્રકમાંથી સભ્યનું નામ રદ કરે છે એટલે કે હવે પછી આ વ્યક્તિ કંપનીનો શેરધારક કે સભ્ય ગણાતો નથી કારણ કે કંપનીએ તેના શેર જપ્ત કરી લીધેલા છે તો આ શેર જપ્તીનો અર્થ અને તે અંગેની સંપૂર્ણ વિધિની આપણે સમજૂતી પ્રાપ્ત કરેલી આશા રાખું છું કે આ સંપૂર્ણ પ્રશ્ન આપે સમજેલો હશે।